અમરેલી જિલ્લામાં વાવાઝોડાના ફક્ત 7 દિવસમાં 25,000 થી વધુ અસરગ્રસ્ત રૂપિયા 1.25 કરોડ થી વધુ રોકડ સહાય ચૂકવાય. જિલ્લામાં 17,079 પુખ્ત વ્યક્તિઓ અને 8,537 સગીરો એમ કુલ 25,616 જેટલા અસરગ્રસ્તોને સહાય મળી છે. પુખ્ત વ્યક્તિઓને રૂપિયા 96.74 લાખ અને સગીરોને 29.20 લાખની વધુ રોકડ સહાયની ચૂકવણી કરાઈ છે. 48.20 લાખ જાફરાબાદમાં, 35.55 લાખ રાજુલામાં અને 16.64 લાખ સારકુંડલામાં રોકડ સહાયની ચૂકવણી થઈ છે. સૌથી વધુ અસરગ્રસ્ત 3 તાલુકામાં 1 કરોડની વધુ સહાય ચૂકવાય છે. ગ્રામ્ય વિસ્તારમાં 292 અને શહેરી વિસ્તારોમાં 75 ટીમોએ સર્વે હાથ ધરાયો છે. પુખ્ત વ્યક્તિને 1 દિવસના રૂપિયા 100 અને સગીરને દિવસ દીઠ રૂપિયા 60 પ્રમાણે ચૂકવાઈ રહ્યા છે. સરકારમાંથી આપણે પૈસા આવ્યા છે ભાઈ 1320 રૂપિયા, અને છોકરાઓને હાથે ખવડાવ પીવડાવી ને હસાવી ને હોમ આપેલા છે. હોમ આપ્યા છે. ટોપટી વાવાઝોડાના કારણે સાવરકુંડલા તાલુકામાં વ્યાપક પ્રમાણમાં નુકસાની થયેલ હતી, જે અન્વયે અત્રેના શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં વિવિધ ટીમોની રચના કરવામાં આવેલી હતી. શહેરી વિસ્તારમાં ટોટલ 7 ટીમો દ્વારા સર્વે કરવામાં આવેલ હતો, જેમાં ટોટલ 362 કુટુંબો અસરગ્રસ્ત જણાયેલા હતા, જેને કેશડોલની ચૂકવણીની કામગીરી આજ રોજ સાંજ સુધીમાં પૂરી થવામાં છે. તથા ગ્રામ્ય વિસ્તારમાં કુલ 76 ગામોમાં અત્યારે 69 ગામમાં સર્વેની કામગીરી શરૂ છે, તથા આવતીકાલ સાંજ સુધીમાં તમામ ગામોમાં સર્વે તથા કેશડોલ ચૂકવણાની કામગીરી પૂરી થઈ જવામાં છે. તથા દરેક અસરગ્રસ્ત કુટુંબના ઘરવખરી સહાય તથા મકાન સહાય માટેના પણ ફોર્મ કલેક્શન થઈ ગયેલ છે, તથા એને ચૂકવણાની કામગીરી સંબંધિત મામલતદારશ્રી અને TDOશ્રી દ્વારા પેરેલલ કામગીરી શરૂ છે, જે પણ આગામી દિવસોમાં યુદ્ધના ધોરણે અમે એમને ચૂકવણું તાત્કાલિક થઈ જાય એ માટે સમગ્ર તંત્ર યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યું છે.